નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ છ વિષય ગણિત જિલ્લા પંચાયત શિક્ષક સમિતિ બનાસકાંઠા પાલનપુર જે પેપર ગણિત વિષયનું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે અહીંયા કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી આ શોની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દાખલા ગણો ગમે તે ત્રણ એક સિનેમા ગૃહમાં પ્રથમ અઠવાડિયે એકવીસ હજાર પાંચસો ટિકિટો અને ત્રીજા અઠવાડિયે ટિકિટો વેચાય તો વિદ્યાર્થી મિત્રો ત્રણેય અઠવાડિયામાં જે ટિકિટો વેચાય છે એનો આપણે અહીંયા સરવાળો કરશું એટલે જવાબ મળશે સડસઠ હજાર આઠસો પંચ્યાસી તો સડસઠ હજાર આઠસો ને પંચ્યાસી ટિકિટો વહેંચાય છે બે એક વેપારી પાસે રૂપિયા પંચ્યાસી હજાર ચારસો ને અઠ્યાવીસ હતા તેમાંથી તેણે ઓગણત્રીસ મળશે પંચાવન હજાર આઠસો ઓગણસાઠ ત્રણ એક પુસ્તકના એક પુસ્તકમાં અડતાળીસ પાના છે તો આવા બે હજાર પાંચસો ને છત્રીસ પુસ્તકોમાં કુલ કેટલા પાના હોય તો અહીંયા આપણે જે પુસ્તકના પાના છે અડતાલીસ એના આપણે કુલ પુસ્તકો સાથે ગુણાકાર કરશું એટલે જવાબ થશે એક લાખ એકવીસ હજાર સાતસો ને અઠ્યાવીસ ચાર દવા બનાવતી એક કંપની પાસે પાંચ લીટર પાંચસો મિલી દવા છે આમાંથી પચાસ મિલીની એક એવી કેટલીક બોટલ ભરી શકાય તો જવાબ આવશે એકસો દસ કારણ કે પાંચ લીટર એટલે પાંચ હજાર એમએલ મિલી અને ઉપર પાંચસો છે પાંચ હજાર પાંચસો મિલી થશે અને એના ભાગ્યા પચાસ મિલી એટલે જવાબ આવશે એકસો દસ બોટલ ભરી શકાય પ્રશ્ન બે નો મુજબ લખો એક આપેલી સંખ્યાને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવો તો ભારતીય પદ્ધતિ છે એના પ્રમાણે આપણે કહીશું પ્રથમ ત્રણ અંક પશિયાળ પવિરામાં હશે પછી બે અંકો પશિયાલ પવિરામાં હશે પછી બે અંકો પશીલ પવિરા ત્યારે આંતરરાષ્ટ્રીય છે ત્રણ ત્રણ અંકો પછી અલ્પ વિરામ મૂકવાનો છે અને પછી બે આપેલા અંકો છે એનો ઉપયોગ કરીને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યા છે નવ હજાર આઠસો નવ અઠ્ઠાણું હજાર સાતસો ને પચાસ સૌથી જે નાની સંખ્યા છે એ થશે પાંચ હજાર સાતસો નેવ્યાસી અહીંયા મોટા લખ મોટે લખેલું છે પણ નાની થશે બરાબર છે અહીંયા એક એના પછી બ સૂચના મુજબ લખો એક આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં લખો અહીં ચરતા આપેલી છે પ્રમાણે પ્રથમ આવશે આઠ હજાર ત્રણસો વીસ નવ હજાર સાતસો ચોપન અને નવ હજાર આઠસો સુડતાલીસ એના પછી આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો તો સૌપ્રથમ આવશે આઠ હજાર ચોર્યાસી હજાર બસો ત્યાંશી હજાર બસો છત્રીસ અને ચોર્યાસી હજાર ચારસો ને છત્રીસ તો એ રીતે તમે આ સંખ્યાઓ છે એને તમે અહીંયા ઉતરતા ક્રમમાં લખી શકો છો એના પછી પ્રશ્ન ત્રણ અ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીં વિદ્યાર્થી મિત્રો બીજો વિધાન ખોટો છે અને પાંચમો વિધાન ખોટો છે બાકીના બધા વિધાનો સાચા છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે તો એ સાચું છે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ પણ સાચું છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે એ પણ વિધાન સાચું છે અને પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી તો એ પણ સાચું છે જ્યારે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બેંકની જ હોય છે એ વિધાન ખોટું છે નવ્વાણું બેંકોની સંખ્યા છે એના પછી ત્રણ અંકની સંખ્યા સો આવે છે એટલે આ વિધાન ખોટું છે પૂર્ણ સંખ્યા જીરો ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો એ વિધાન પણ ખોટું છે બરાબર એના પછી બ સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો એક બાદ બાકી કરો છ માઇનસ છ માઇનસ બે જવાબ એક આવશે સંખ્યા રેખાની મદદથી એટલે અહીંયા સંખ્યા રેખા આપેલી છે જીરો થી છ અને છ માંથી બે બાદ કરો એટલે ચાર જવાબ આવશે છ માંથી બે બાદ કરો એટલે ચાર જવાબ આવે છે અહીંયા એના પછી કરો પ્લસ પાંચ તો અહીંયા જીરો એમાં ચાર ઉમેરો ને એમાં પાંચ ઉમેરો એટલે જવાબ થશે નવ અને ગુણાકાર કરો ત્રણ ગુણ્યા બે જીરો થી આપણે અહીંયા બે ના ત્રણ કુદકા કરશું એટલે જવાબ આવશે છ

પણ ત્રણ વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ ચાલો તો પેલા અંકોનો સરવાળો કરશું આપણે તો અહીંયા ત્રણ વડે ભાગી શકાશે નહીં આથી શેષ વધે છે અને શેષ વધે એટલે છ વડે શકાશે નહીં નીચે સંખ્યાને સંખ્યા ભાગી શકાય તો અંકો સંખ્યા પેલા એના અંકોનો સરવાળો કરશું અને એને આપણે જો ત્રણ વડે નિશેષ ભાગી શકશું તો એ સંખ્યા છે એ ત્રણ વડે નિશેષ ભાગી શકાશે તો અહીંયા અંકો છે એનો સરવાળો થાય છે એકવીસ અને એકવીસ ને આપણે ત્રણ વડે ભાગીએ તો શેષ જીરો આવે છે એટલે કે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે એના પછી પ્રશ્ન પાંચ માંગ્યા મુજબ ગણતરી કરો ગમે તે બે એક સામાન્ય અવયવ શોધો વીસ અઠ્યાવીસ અને બેતાળીસ એમને સામાન્ય અવયવ છે એ એક અને બે થશે તમે બધાના અવયવ લખો અને સામાન્ય કાઢશો એક એટલે એક અને બે નીકળે છે સામાન્ય અવયવ બરાબર છે એના પછી બે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો ચાર છ અને અઠ્યાવીસ અને બોતેર સામાન્ય અવયવી શોધો ત્રણ નવ અને બાર તેમના સામાન્ય અવયવી થશે છત્રીસ બોતેર અને એકસો આઠ પ્રશ્ન છ સૂચના મુજબ ગણતરી કરો ગમે તે બે एक गुससा सोतो 15 ने 25 ना गुसा तो सामान्य वय काढसू એટલે સામાન્ય वय मोठा मोठा 5 निकलसे એટલે 5 तसे गुसा लसा सोतो 40 ने 48 તો અહીંયા આપણે લસા કરીયા છે એટલે સામાન્ય वय જે મળ્યા છે એમને આપણે ગુણકાર કરશું એટલે 240 થશે બરાબર તો આપડે લસા છે 240 થશે 3 27 અને 36 એકના વિભાજ્ય વય પાડી ગુસસા સોતો તો એના વયો પાડ્યા છેમાંથી સામાન્ય વય કાઢ્યા અને એમાંથી મોટા મોટા અવયવ નવ સાથે થશે નવ બ નીચે આપેલા દાખલા ગણો ગમે તે એક એક જુદા જુદા રસ્તાની ટ્રાફિક ત્રણ ટ્રાફિક લાઇટ અનુક્રમે અડતાલીસ સેકન્ડ બોતેર સેકન્ડ અને એકસો આઠ સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે સાત વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલશે તો સાત મિનિટ બાર સેકન્ડ અને એ ફરીથી એક સાથે બદલશે બે એવી સૌથી નાના સંખ્યા શોધો જેને આઠ બાર અને પંદર વડે ભાગતા દરેક એક બંધ વક્ર દોરી તેના અંદરના ભાગને તેના બહારના ભાગને અને વક્રના ભાગને નિર્દેશિત કરો તો તમારે અહીંયા એક વક્ર દોરવાનો છે બરાબર તેના અંદરનો ભાગ બહારનો ભાગ અને વક્રનો જે ભાગ છે એ દર્શાવવાનો છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે બીજો છે એ ત્રિકોણ ત્રીજો છે બંધ વક્ર અને ચોથો છે ચતુષ્કોણ તો એ રીતે તમે જોડકા જોડી શકો છો એના પછી કહો પરિસ્થિતિ અનુરૂપ આકૃતિ દોરો

દર્શાવી શકો છો એ બી છે બરાબર સીડી ડી કોઈ પણ શિરો છે લખી નાખો અને પાસ પાસેની બાજુ તો એ બી અને એ અથવા એ બી અને બી સી જે તમે પાસ પાસેની છે હશે લખી શકો છો પ્રશ્ન એના પછીનો જોઈએ ખાલી જગ્યા પૂરો એક જે ત્રિકોણના એક ખૂણો નેવું કરતા વધુ હોય તો એવો ખાલી જગ્યા ત્રિકોણ છે તો ગુરુકોણ ત્રિકોણ બી નેવું ના માપનો ખૂણો ધરાવતા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે ત્રણ જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને સમુદ્રી બાજુ ત્રિકોણ કહે છે ચાર જે ત્રિકોણના ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને તો સમબાજુ ત્રિકોણ કહે છે એના પછીનો પ્રશ્ન આપેલ ત્રિકોણની બાજુઓ અને ખૂણોના માપના આધારે પ્રકાર લખવાના છે તો અહીંયા બંને બાજુ સમાન છે તો બાજુના આધારે થશે સમુદ્રી બાજુ ત્રિકોણ અને ખૂણો છે ને એવું કરતાં મોટો છે 130 છે આથી ગુરુકોણ ત્રિકોણ અહીંયા ત્રણેય બાજુઓના માપ જુદા જુદા છે આથી વિષમ બાજુ ત્રિકોણ અને કાટકોણો છે આથી કાટકોણ ત્રિકોણ છે એના પછીનો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા પૂરો એક સમલમ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે બે લંબ ચોરસ એ ખાલી જગ્યા કાટકોણ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ચાર કાટકોણ ધરાવતો તો ચોરસ એ ખાલી જગ્યા સરખી બાજુઓ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ તો ચાર અને ચાર સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુઓની જોડ ખાલી જગ્યા હોય છે તો સમાન હોય છે અથવા સરખું હોય છે એના પછી પ્રશ્ન દસ અ આકૃતિના આધારે ઉત્તર લખો તો પ્રથમ જવાબ આવશે એ બીજામાં ત્રણ બીજામાં આવશે ઋણ સંખ્યા મળે છે ત્રીજામાં આવશે એફ ને સંગત માઇનસ પાંચ અને ઈ ને સંગત માઇનસ છ થશે ચોથાની અંદર જવાબ આવશે ઈ અને પાંચમામાં જવાબ આવશે પ્લસ પાસ અને ઈ બરાબર માઇનસ છ એના પછી બહુ મુજબ ગણતરી કરો સંખ્યા રેખાના ઉપયોગ વગર નીચેના દાખલા ગણો પાંચ પ્લસ માઇનસ ચાર તો જવાબ આવશે પ્લસ એક બે માઇનસ છ માઇનસ માઇનસ સાત એટલે માઇનસ માઇનસ પ્લસ થશે આથી માઇનસ અને પ્લસ સાત જવાબ થશે પ્લસ બહુ સંખ્યા રેખાના ઉપયોગ દ્વારા નીચેના દાખલા ગણો તો પ્રથમ છે માઇનસ આઠ પ્લસ માઇનસ ત્રણ

જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો